कुछ कदम शहे बढ़े गुर की जाने बख्श दी चंद लम्हों में शहने गुर की सारी खता चलते चलते હવે આપણે ઇમામ અલી અલ્લાહ સલામ નું જે ઘર છે તેની ઇજારત કરી રહ્યા છીએ. મેટનો નું ચલો વિઝિટે લ મેઝન દે ઇમામ અલી અલ્લાહ સલામ ઓ વિવે સા સંત ફામી ઇમામ હસન ઇમામ હુસૈન સૈદા ઝૈનબ સલામ અલી અલ્લાહ. આ જે જગ્યા છે ત્યાં ઇબ્ને ઝાદ નો પાલે હતો. અહીંયા ابن زياد ملون نو شفتي هيا بالي هتو دونك لو فوز افي لا بلاس او يا في لو بالي دو دو مودي خليفه ابن زياد. السلام عليك يا امير المؤمنين. ઇમામ અલી અલૈહિસ સલામ ને અહીંયા ગુસ્લ દેવામાં આવેલ હતું. સૌથી પહેલો અને દુનિયા ગુસ્લ આ ઇમામ અલી અલૈહિસ સલામ અને દુનિયા લો બેન મોક્ચિયર ઇમામ અલી અલૈહિસ સલામ આ સેટ એન્ડ્રોઇડ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. ઇમામ નો કુવો હતો. ઇમામ અલી અલૈહિસ સલામ મસ્જિદ ત્યાં બધા સાંભળતા અહલુલ બેતના આગરમાં સલામ તે તમારો પર યાહલુલ બેદ યા અબુ તુરાબ યા અબુલ હસન યા ઇમામ હસન યા ઇમામ હુસૈન યા ઇમામ જૈનુલ આબિદીન યા ઇમામ યા જનાબે જૈનબ اللهم صل على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد.
محمد. أهل بيتنا غرانا هيا جوتا هتا إمام علي عليه السلام أنا تمنا أولادو أغرنا درما تيو جيبيا هتا تيو ني خوشبا ويري چه سبحان الله دعا کرے کہ امام زمان امام القائم نے شور تھائی جیتی کرنے اپرا بار میں امام آج گیا ما پاچھا آوے અને હક અને અદાલતની સાથે આ દુનિયામાં જીવન સરખી રીતે આપણને જીવવું નસીબ થાય લઈ આમીન. ખદીજા બિન્તે ઇમામ અલી અલી સલામ ની જિયારત કરી રહ્યા છે. Donc là, devant vous, vous avez la tombe de Janabe Khadija, la fille de Imam Ali alayhi salam. Allahumma salli ala Muhammad wa ala Muhammad. Donc c'est ici, à côté de Masjid Koufa. Vous avez sa fille Khadija qui est enterrée ici. اللهم صل على محمد وعلى નિશારત કરી રહ્યા છે અને જે દરવાજો છે બાબુ શાબાન. લબ્બૈક યા અલી, લબ્બૈક યા અલી. ابراهيم عليه السلام مسجد كوفة. مقام نبي الله خضر عليه السلام. અહીંયા છે બેત દસ્ત કે જે ઇમામ અલી અલી સલામ મુજીજો કરેલા હતા અને જે કેસ હતા એક બેરા બારામાં તે અહીંયા હલ કર્યા હતા. છે દકતુલ કઝા કે મામલી અલી સલામ અહીંયા
ચીજમાં આપતા હતા. ઘડિયાળ દેખાઈ રહી છે કે ઘડિયાળ સોલેવ છે જેમાં નમાઝનો ટાઈમ દેખાતો હતો. સામને મકામ છે નબી આખરી નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કે જ્યારે તે મિરાજમાં જતા હતા તો અહીંયા નમાઝ પઢેલા હતા. મકામ નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ. અહીંયા છે મકામ નબીઉલ્લાહ આદમ અલી સલામ. તે કેટલા વર્ષ સુધી તોબા કરતા હતા અને આ મકામમાં તેની તોબા કબૂલ થઈ હતી. તો રહમતિલ્લા કોઈ દિવસ અલ્લાહની રહેમત છે એનાથી તમે નિરાશ ના થાઓ અને ખુલુસની સાથે તોબા કરો તો જરૂર પાક પરવરદિગાર તોબાને કબૂલ કરે છે અને તમામ ગુનાઓને માફ કરે છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વઅલા આલ મુહમ્મદ. اللهم صل على محمد وعلى જિબ્રાઈલ અલૈહિસ્સલામ.
امام علی علیہ السلام نی زیارت کری رہیا چھے آتے جگہ چھے کہ انگریس مائے رمضان ہجری 40 اپرا مشکل کشا امام علی علیہ السلام سسدانی حالت ماتا انے ابن ملجن ابن ملجم ملعون تم نے چیروارو چیرواری تلوار تی تم نے ماتھا ما تم نے مبارک ماتھا ما وار کریو અને આપણા મૌલાને જખમી કર્યા. અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર.
د محبوب زبیل مقام ضربت امام علی علیہ السلام چلیو او امام علی علیہ السلام il était en état de prosternation il était en état d'adoration envers son créateur et ibn Muldim le maudit a lancé une épée empoisonnée sur sa tête bénie sur sa tête bénite notre imam a été blessé sur la tête Allahu Akbar Nous prions le Tout-Puissant qu'Allah subhanahu wa ta'ala donne le tawfiq à tous les croyants de venir visiter ce lieu saint, ce lieu où Imam Ali alayhi salam, il a été martyrisé et Hassanain sont devenus orphelins. Zainab Zainab salamu alayha est devenu orphelin. Allahu Akbar. Allahu Akbar. Ya Ali. Ya Ali. Ya Ali. الله أكبر محمد وعلى محمد صلوات يا علي لبيك يا علي لبيك يا علي يا الله يا الله لبيك يا علي فانك يا علي لبيك يا علي لبيك يا علي لبيك يا علي لبيك يا علي માથામાં વાર કરવામાં આવ્યા અને હસન એન યતીમ થઈ ગયા અલ્લાહ અકબર કુફામાં ઘણા યતીમો લોકો જેઓને અનાજ મળતું હતું તે પણ બંધ થઈ ગયું યા અલી યા અબુ તુરાબ યા અબલ હસન તમારા જગાના દરમાં પ્રજાના પ્યાર થઈ ગયા અમે દુઆ કરીએ છીએ કે અલ્લાહ બારમાં જાનીશીન ઇમામ અલ કાયમને જલ્દ અને જલ્દ જોર ફરમાવ જેથી કરીને અલુલ બેતને જે કતલ કર્યા છે જે ઇમામ હુસેન અલ્લાહ સલામને જે દુશ્મનો કતલ કર્યા છે તેનો બદલો લે હસન
لبيك يا علي، لبيك يا حسين، لبيك يا زينب، اللهم صل على محمد وعلى محمد، اللهم صل على محمد وعلى محمد. امر جو جو دعا کرونه کی دوسه ته ماته دعا کرے چې جو مریض چې مہان پاک جگانه صدقامه جو مریض چې تن شفا مله جو تکلیف ما چې ته ني تکلیف هلتای جو کام وګرنه چې ته ون کام مله جو کرجوان چې ته ون کرج ادا تای بهکه امام علي بهکه ابو الحسن بهکه ابو تراب اللهم صل على محمد وعلى محمد اللهم صل على محمد وعلى محمد devant vous vous avez le maqam où Imam Ali alayhi salam Abu al-Hasan a été martyrisé le 19 du mois de Mahi Ramzan Hijr 40 ici à Koufa, masjid de Koufa. Il est en état de prosternation et Ibn Muljim le maudit l'a assassiné avec une épée empoisonnée. Imam quitta ce monde le 20e Mahi Ramzan de l'Hijr 40. Nous prions ceux qui n'ont pas eu la chance de venir dans cet endroit, qu'ils puissent venir faire ziyarat et saluer Imam Ali alayhi salam. Donc cet endroit où il a été assassiné, et puis son mausolée, le mausolée d'Imam Ali alayhi salam, se trouve à Najaf, à quelques kilomètres d'ici. Que tous les pèlerins qui sont venus à Erbaïn 2023, qu'ils puissent rentrer chez eux sains et saufs, que l'année prochaine, on puisse aussi venir visiter ces lieux saints, que ce ziyarat ne soit pas le dernier ziyarat de notre vie. Ilaha yamin. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh. اللهم صل على محمد وعلى محمد. Nous allons quitter avec beaucoup de regrets ce lieu où a été assassiné notre première lumière, Imam Ali alayhi salam, après la disparition de notre saint prophète Muhammad sallallahu alayhi wa sallam, la première lumière des Ahlul Bayt, Imam Ali alayhi salam, a été assassiné à cet endroit. Inch'Allah ta'ala, ceux qui ont fait le vœu de venir dans cet endroit, qu'Allah subhanahu wa ta'ala leur donne l'occasion de visiter les lieux saints d'Ahlul Bayt alayhi salam, qu'Allah nous garde dans le droit chemin et qu'Allah pardonne nos péchés, qu'Allah pardonne tous nos défunts, nos parents. Ilahi amin. Qu'Allah subhanahu wa ta'ala soit satisfait de nous. Ilahi amin. Et qu'Allah hâte la réapparition du 12e lumière, Imam Al-Qayyim Al-Muntazar alayhi salam, ajalallahu ta'ala farajahu sharif. Bismillahir Rahmanir Rahim, allahumma kulli waliyaka al-wujud ibn al-Hasan, salawatuka alayhi wa ala abai fi hadhihi as-sa'ati wa fi kulli sa'a, waliyan wa hafiza wa qaidan wa nasira, wa dalilan wa aina hatta tuskana wa ardaka tawwa, wa tumatta'u fiha tawila bi rahmatika ya arhamar rahimin. Allahumma salli ala Muhammadin wa ala Muhammad. Okay.
Imam Nafela, Imam Amir al-Mu'minin. Devant vous, vous avez le maqam où Imam Ali alayhi salam faisait les namaz Nafela, les prières sur l'ardoir. Maqam Amir al-Mu'minin, Nafela. Croyants et font salat de rakat, celui où Imam Ali alayhi salam faisait les prières nafela.